એડસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમ સી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જંગન સ્ટોર દેસાઈની પોળ પ્રાંતિજ, જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, એ ખાસ ધ્યાન રાખવું, જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોહેત ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ભરવામાં આવ્યો હતો, જેમાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના તથા અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજના મોહેત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ ધર્મપિતા, ભક્તિમાતા અને રાધાકૃષ્ણ ત્રણેય આગળ નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ભરવામાં આવ્યું હતું, જેમાં સપ્પન ભોગ, કઠોળ, શાકભાજી, મીઠાઈ, ઠંડા પીણા સહિત વિવિધ ખાણીપીણી આઇટમો સહિત અન્નકૂટ ભરવામાં આવ્યું હતું અને આરતી પણ યોજાઈ હતી. તો મોયત સહિત આજુબાજુમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈ બહેનો, હરિભક્તો મંદિરમાં આવી અન્નકૂટ સહિત આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી સ્વામી તથા હરિભક્તો દ્વારા મંદિરમાં સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કોરોનાની મહામારીને લઈને મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક સાથે હરિભક્તો જોવા મળ્યા હતા. રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. જેડએસ ટીવીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન મા ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા.
રામ રામ. તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, પડેલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમકોર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવવર્ષના મારા સર્વને રામ રામ. નવવર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી, ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતા જય, વંદે માતરમ. નમસ્કાર. આજના જીએસ ટીવી ના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે, નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું. અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી સરકારની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું. આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છીએ. દેશની અંદર પણ, બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું. દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે. અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે
હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.